नमस्ते विद्यार्थी मित्रों, नवसर्जन विद्यालय ऑनलाइन एजुकेशन में आपनु हार्दिक स्वागत है। स्वागत है। तो आज अपने भणवानु छे धोरण 7 विषय गुजराती। कवितानु नाम शू छे? तो के रानमा। एना कवि कोण छे? तो के ध्रुव भट्ट। अने एनो जन्म 8/5/1947। तो रानमा एटले शू थाय? तो के जंगलों में, वनों में, खेतरो में। पछी एना कवि कोण छे? तो के ध्रुव भट्ट। एनो जन्म तारीख 8/5/1947। હવે આપણે એ કવિચય પરિચય વિશે થોડુંક જોશું। ધ્રુવકુમાર પ્રબોધરાય ભટ્ટનો જન્મ ભાવનગર જિલ્લાના નિંગાણામાં થયો હતો। ધ્રુવકુમાર પ્રબોધરાય ભટ્ટનો જન્મ ક્યાં થયો હતો? ભાવનગર જિલ્લાના નિંગાણામાં થયો હતો। તેમણે ઇજનેરી કારખાનામાં મેનેજર તરીકે કાર્ય કર્યું હતું। હાલ સેવાનિવૃત્ત જીવન ગાળે છે। તેમણે કર્ણલોક, સમુદ્રાંતિકે, તત્વમસી, અત્રાપી, અકુબાર જેવી સુંદર સર્જકતા સભર નવલકથાઓ આપી છે। તેમણે કઈ કઈ નવલકથાઓ આપી છે? તો કે કર્ણલોક, સમુદ્રાંતિકે, તત્વમસી, અત્રાપી, અકુબાર જેવી સુંદર, ખોવાયેલું નગર તેમણે કિશોર કથાનો સંગ્રહ છે। સોણવંતુ અને ગાય તેના ગીત આ બે એના કાવ્ય સંગ્રહો પણ તેમણે આપ્યા છે। તેમણે કાવ્ય સંગ્રહો કયા કયા આપ્યા છે? તો કે સોણવંતુ અને ગાય તેના ગીત। તેમની કૃતિઓના અંગ્રેજી, હિન્દી, મરાઠી તેમજ ઉડિયા ભાષાઓમાં અનુવાદ થઈ છે। તેની કૃતિઓમાં સેના સેના? તો કે અંગ્રેજી, હિન્દી, મરાઠી તેમજ ઉડિયા ભાષાઓમાં અનુવાદ થયા છે। ચોમાસું આવશે તો આસપાસ કયા ફેરફારો થશે તેવી કલ્પનાની હારમાળાથી કવિ આપણને સમજાવે છે। જો ચોમાસું આવે તો શું આસપાસ કેવા કેવા ફેરફારો થાય એના વિશે આપણે આ કવિતામાં કવિ શું કરે છે સમજાવે છે। ચોમાસાનો પ્રસાર રાનમાંથી મેદાનમાં, પછી મકાનમાં અને પાનમાં થતાં થતાં આપણા અંતરમન સુધી થઈ જાય છે। અંતરમન એટલે કે અંદરના મન સુધી। શું કીધું છે? કે ચોમાસું આવશે તો આસપાસ કયા ફેરફારો થશે? તો અત્યારે હાલ શું ચાલી રહ્યું છે? ચોમાસું, અને બધા શું ચોમાસાની વરસાદની રાહ પણ જોઈ રહ્યા છે। તો આમાં આ કવિતામાં શું કીધું, શું સમજાવવા માગે છે? કે ચોમાસું આવ્યા પછી, વરસાદ આવ્યા પછી આસપાસના ફેરફારો કેવા થશે? તો હવે આપણે કવિતા સમજીશું। રાનમાં જંગલમાં ક્યાંક ચોમાસું ગાજે છે, રાનમાં વાળ પર સૂતેલી સગડી લીલાસ થશે હવે નીતરથી થશે મેદાનમાં। ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, શું થાય છે રાનમાં એટલે કે જંગલમાં, ક્યાંક શું થાય છે ચોમાસાની ગાજવી જ થાય છે રાનમાં એટલે કે જંગલમાં, અને ક્યાંક ચોમાસાની ગાજવી જ થાય છે। વાળ પર સૂતેલી સગડી લીલાશ હવે નીતરથી થશે મેદાનમાં, તેના કારણે જો ચોમાસું આવે, વરસાદ આવે તો તેના કારણે શું થાય? તો કે સૂતેલી સગડી હવે લીલાશ હવે નીતરથી, તેના કારણે વાળ ઉપરના અને વેલાઓ જેવી લીલાશ હવે શું થશે મેદાનમાં પથરાશે। ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, શું કીધું છે? ક્યાંક જંગલમાં ચોમાસાની ગાજવી જ થઈ રહી છે। ઊંચેથી આરપાર સરતું આકાશ હવે ઉતરશે ધોધમાર હેઠું, શું કીધું છે? ઊંચેથી આરપાર સરતું હવે ઉતરશે ધોધમાર હેઠું। આકાશમાં કેવા થયા છે? બરોબર વાદળા ઘેરાયા છે, એકદમ કાળા થઈ ગયા છે ધોધમાર હેઠું। આ ઘેરાયેલા વાદળોથી હવે શું થશે? મોટા જોરાથી મોટી ધારાઓ પડશે। ઊંચેથી આરપાર સરતું એટલે કે આકાશમાં બરોબર વાદળા કેવા થઈ ગયા છે, ઘેરાઈ ગયા છે અને ધોધમાર હેઠું। હમણે એમ થશે કે હવે આ વાદળોથી ઘેરાયે વાદળો ધોધમાર વરસાદ પડશે। ભીંજાતા વાયરાઓ વહેશે સંદેશા કે ચોમાસું ધાર ધાર બેઠું, ભીંજાતા વાયરાઓ વહેતે એટલે કે ભીંજાયેલા પવન સંદેશો વહેતો કરશે, શું કીધું? ભીંજાતા વાયરાઓ એટલે કે વરસાદ આવે પહેલાં શું થાય? ધોધમાર પવન આવે, એકદમ ફૂલ પવન આવે અને સંદેશો પહોંચાડે કે હવે વરસાદની શરૂઆત થઈ ગઈ છે। ધાર ધાર બેઠું એટલે કે ધોધમાર ધારાઓ સાથે ચોમાસું શું થઈ ગયું છે, બેસી ગયું છે। કાલ સુધી રહેતા હતા આપણને કાલથી વાસંટો રહેશે મકાનમાં, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, શું કીધું? કાલ સુધી રહેતા હતા આપણને કાલથી શો વાસંટો રહેશે મકાનમાં, આ ચોમાસાના વરસાદને કારણે શું થાય? તો કાલ સુધી આપણે જે મકાનમાં રહેતા હતા ત્યારે હવે વરસાદની વાસંટો ફેલાઈ જશે। જ્યાં આપણે પહેલાં મકાનમાં રહેતા હતા એ મકાનમાં શું થશે? વરસાદને લીધે વાસંટો ફેલાઈ જશે। વાસંટો એટલે શું થાય? તો કે પવનની ગતિએ જે ધીમા ધીમા છાંટા આવે ઘરમાં એને શું કહેવાય? તો કે વાસંટો। ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, ક્યાંક ચોમાસું જંગલમાં ગાજવી જ થઈ રહી છે। આપણને થાય એવું વાદળેને થાય, એવું ઝરણાને થાય, એવું કાસને, આવી ઘટનામાં જે ડુંગરને થાય
થાય ને એવીથી દળદળતા ગામને શું કીધું છે, આપણને થાય એવું વાદળને થાય, ચોમાસામાં વરસાદ પડતા જે આપણને જેવો આનંદ થાય છે એવો જ આનંદ કેને કેને થાય છે, તો કે ઝરણાને થાય, વાદળને થાય, ઘાસને થાય અને ડુંગરને. શું કીધું, આ ઘટનામાં જે ડુંગરને થાય, થાય નેવેથી દળદળતા ગામને અને ઘરના નેવેથી જે દળદળતું ગામમાં જે છાંટા આવે છે એ આ બધો શું થાય છે, વરસાદ આવે છે ત્યારે બધા કેવા આનંદ ઉલ્લાસ બધાને થાય છે. તમને થાય ચાલ તહુકો થઈ જાઓ ને ઝાડ તળે ગઈ કુરે પાનમાં. વરસાદનો એટલો આનંદ છે, શું કીધું છે કવિ, શું કહે છે કે વરસાદનો એટલો બધો આનંદ છે કે આપણે પણ શું કરી કે મોરની જેમ ટહુકા કરી અને ઝાડ નીચે પાંદડેને ગહકી ઉઠીએ. શું કીધું છે, ચોમાસું આવે છે તો પણ આપણે જેટલો આનંદ થાય છે એટલે એના લીધે પાંદડે પણ શું કરે, મોરની જેમ ટહુકા કરવાનું આપણને કીધું છે કવિએ. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, શું કીધું છે, ક્યાંક જંગલમાં ચોમાસાની ગાજવીજ થઈ રહી છે. શું કીધું, ક્યાંક ચોમાસાની ગાજવીજ થઈ રહી છે. હવે તો ચોમાસું બેસી ગયું અને બધા વરસાદની રાહ પણ જોઈ રહ્યા છે. જો વરસાદ આવે તો આ એક આજુબાજુનું વાતાવરણ કેવું એકદમ મસ્ત થઈ જાય છે, એવી આ વાતમાં આ કવિતામાં એની વાત કરેલી હતી. થેન્ક યુ.